ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં વિજ્ઞાન વિષયની અંદર સ્વાધ્યાય પોથીના સવાલ જવાબોની ચર્ચા કરીએ મિત્રો આપણે આજે પ્રકરણ નંબર દસ સજીવોમાં શ્વસન એની અંદર સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર જે વિકલ્પો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો એમાં તમે જુઓ કે પહેલો જ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે મનુષ્ય દેડકો ઈષ્ટ કે વંદો તો એની અંદર જવાબ આવશે બીજો છે કોષીય શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ મુક્ત થાય છે તો એના વિકલ્પો આપણને આપે છે સ્ટાર્ચનું ગ્લુકોઝનું લેક્ટ એસિડનું કે આલ્કોહોલનું તો એમાં આવશે ગ્લુકોડ નું સાનું આવશે ગ્લુકોડ નું ત્રીજું છે ભારે કસરત કરતી વખતે વધારાની શક્તિ કેવી રીતે મેળવવામાં આવે છે એના વિકલ્પોમાં જારક શ્વસન દ્વારા સ્નાયુઓમાં થતા અજારક શ્વસન દ્વારા ચરબીના વિઘટન દ્વારા કે એમિનો એસિડ ઉત્પન્ન કરીને તો એની અંદર વિકલ્પ નંબર બી સ્નાયુઓમાં થતા અજારક શ્વસન દ્વારા શક્તિ મેળવવામાં આવે છે ચોથો પ્રશ્ન તમે જુઓ કે જારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે તો વિકલ્પો છે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ અને ચોથો વિકલ્પ છે લેક્ટિક એસિડ અને શક્તિ તો એનો જવાબ આવશે બી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ મિત્રો હવે પાંચમો સવાલ છે કે અળસિયું સાના દ્વારા શ્વસન કરે છે એના વિકલ્પોમાં આવે ભીની ત્વચા શ્વસન છિદ્રો શ્વાસનળી કે ફેફસા તેનો જવાબ આવે ભીની ત્વચા એટલે વિકલ્પ નંબર એ એ સાચો છે છઠ્ઠો સવાલ માછલી સાના દ્વારા શ્વસન કરે છે તો એના વિકલ્પોમાં શ્વસન છિદ્રો શ્વાસનળી ત્વચા કે જાલર તો માછલી માટે શું આવશે જાલર સાતમો પ્રશ્ન વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે તો એની અંદર આપણે જોઈએ તો કે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન કે નાઇટ્રોજન તો કે વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે ઓક્સિજન હવે મિત્રો યાદ રાખો કોઈ પણ સજીવ હોય તો એને શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે છે ઓક્સિજન કાર્બન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ક્યારે કરે તો કે જ્યારે એ ખોરાક બનાવવાની ક્રિયા કરે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે એને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે

તો વિકલ્પોમાં આપેલું છે કે ફેફસા શ્વસન છિદ્રો કે ત્વચા તો એની અંદર આવશે શ્વસન છિદ્રો દસમો સવાલ ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે તો એના વિકલ્પો આપેલા છે કે કાર્બન ડાયોક્સાઇડ લેક્ટિક એસિડ આલ્કોહોલ કે પાણી બાર પંદર થી અઢાર એકવીસ થી ચોવીસ કે બોતેર થી પંચોતેર તો એનો સાચો જવાબ આવે છે પંદર થી અઢાર સ્વસન દરની વાત કરી બારમો સવાલ છે ઉછવાસ દરમિયાન પાસળીઓ વિકલ્પમાં આવે ઉપર તરફ જાય છે નીચે તરફ જાય છે બહાર તરફ આવે છે કે કોઈ જલન ચલન નહીં જવાબ છે નીચે તરફ જાય છે દરમિયાન એટલે જ્યારે આપણે શરીરમાંથી નાક દ્વારા હવાને બહાર કાઢીએ છે ફેફસા એ વખતે આપણી જે પાસળીઓ આવે એ ક્યાં જાય છે નીચે જાય છે હવે મિત્રો એના પછીનો સવાલ આપણે જોઈએ કે માત્ર એક જ શબ્દમાં ઉત્તર આપવાનો છે એક જ શબ્દનો ઉપયોગ કરી અને આપણે જવાબ આપવાનો છે હવે એમાં સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે તો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ આવે કોષ આવે બીજો સવાલ છે કોષીય શ્વસનમાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થઈ શક્તિ ઉપરાંત કયા પદાર્થો ઉત્પન્ન થાય છે કોષીય શ્વસનમાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થઈ શક્તિ ઉપરાંત કયા પદાર્થો ઉત્પન્ન થાય છે તો એમાં આવે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ત્રીજો સવાલ હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા એક સજીવનું નામ આપો તો એની અંદર આપણે શું લખી શકીએ ઈસ્ટ લખી શકીએ ચોથો સવાલ ઈસ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન દરમિયાન કયા પદાર્થો ઉત્પન્ન કરે છે તેનો જવાબ આવે આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ પાંચમો સવાલ સ્નાયુઓમાં અજારક શ્વસન દરમિયાન કયો પદાર્થ ઉત્પન્ન થાય છે આવશે લેક્ટિક એસિડ હવે ફક્ત એક જ વાક્યમાં જવાબ આપવાના છે કે કોષીય શ્વસન એટલે શું તો કે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે આપણે જે કહીએ કે ભાઈ કોશિય શ્વસન તો કોશીય શ્વસન એટલે શું આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનો જે કણ છે એને તોડી અને એમાંથી ઉર્જા એટલે કે શક્તિ મુક્ત કરવાની જે પ્રક્રિયા છે એને કોશિય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે બીજો શ્વસન જારક શ્વસન એટલે શું તો કે એની વ્યાખ્યા આવે અથવા તો જવાબ કહીએ તો ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહેવામાં આવે છે જ થતા શ્વસન ને અજારક શ્વસન કહેવામાં આવે છે જારક શ્વસન નું રાસાયણિક સમીકરણ શબ્દમાં આપો તો કે ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ આ જે સમીકરણ છે એ જારક શ્વસનનું સમીકરણ છે અજારક શ્વસન કોનામાં થાય છે તો કે અજારક શ્વસન ઈસ્ટ અને અન્ય ફૂગમાં બેક્ટેરિયામાં અંતઃઅપર્વજીવ્યોમાં તેમજ અમુક સંજોગોમાં પ્રાણીઓના સ્નાયુમાં થાય છે આ સાની વાત છે અજારક શ્વસનની વાત છે એના પછી છઠ્ઠો સવાલ છે કે ઈસ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા જારક અજારક શ્વસનમાં ગ્લુકોડ નું રૂપાંતર થઈ શું બને છે તો કે ઈસ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોડ નું અપૂર્ણ દહન થઈ આલ્કોહોલ યાદ રાખજો શું બને આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે અને શક્તિ છૂટી પડે છે સાતમો સવાલ પ્રાણીઓના સ્નાયુઓમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોડ નું રૂપાંતરણ થઈ શું બને છે તો કે પ્રાણીઓના સ્નાયુઓમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ લેક્ટિક એસિડ બને છે અને શક્તિ મુક્ત થાય છે શું બને લેક્ટિક એસિડ અને શક્તિ મુક્ત થાય છે ઉરોદર પટલ શું છે તો કે ઉરસ ગુહાના તળીએ એક મોટા પડદા જેવી રચના આવેલી છે જેને ઉરોદર પટલ કહે છે આગળનો સવાલ શ્વાસ લેતી વખતે પાછળિયો અને ઉરોદર પટલની સ્થિતિમાં થતો ફેરફાર જણાવો કે શ્વાસ લેતી વખતે પાસળીઓ બહાર ઉપર તરફ બહાર નીકળે છે અને ઉરોદર પટલ નીચે જાય છે સવાલ પાસળીઓ ઉછ્વાસ દરમિયાન પાસળીઓ અને ઉરોદર પટલની સ્થિતિમાં થતો ફેરફાર જણાવો તો કે ઉછ્વાસ દરમિયાન પાસળીઓ નીચેની તરફ અંદર જાય છે અને ઉરોદર પટલ ઉપરની તરફ ખસી પોતાના મૂળ સ્થાને આવે છે શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે લીધેલા છાતીના માપ પૈકી કયું માપ વધારે હોય છે વખતે અને શ્વાસ છોડતી વખતે લીધેલા છાતીના માપ શ્વાસ લેતી વખતે લીધેલું છાતીનું માપ વધારે હોય છે આપણે જયારે શ્વાસ લઈએ ત્યારે આપણી છાતી ફૂલે છે અને ઉચ્છવાસ બહાર કાઢીએ ત્યારે આપણી છાતી દબાતી હોય છે એટલે શ્વાસ લઈએ એ વખતે છાતીનું માપ વધારે હોય છે બારમો સવાલ શ્વાસની અને ઉચ્છવાસની હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ જણાવો તો કે શ્વાસમાં લીધેલ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જીરો પોઈન્ટ ચાર ટકા હોય છે અને ઉછ્વાસમાં બહાર કાઢેલ હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ચાર પોઈન્ટ ચાર ટકા હોય છે કેટલું હોય છે ચાર પોઈન્ટ ચાર ટકા જેટલું હોય છે મિત્રો અહીંયા આગળ આજે આપણે આટલે સુધી જોઈએ